अस्सलामु अलैकुम, गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू जनाब कुतुबुद्दीन मौलिम बॉयज़ प्राइमरी स्कूल एंड वेलकम टू ऑनलाइन क्लासेस। वी गो टू लर्न इंग्लिश सब्जेक्ट स्टैंडर्ड 8। अवर टॉपिक इज ग्रामर, यूनिट 1, टेक्स्ट बुक के अंदर पेज नंबर 9 पर। अपनी टेक्स्ट बुक ना पेज नंबर 9 पर आपने एक्टिविटी 5 सुधी जोई गया हता। आपने आना पहला ना अगाउना वीडियो मा आपने ग्रामर मा मॉडल वर्ब्स इतले के सहायकारक क्रियापद जोई गया हता। मॉडल वर्ब्स सहायकारक क्रियापद जे सेंटेंस मा मुख्य क्रियापद तरीके लेवाता नथी, सहायकारक क्रियापद तरीके लेवाय छे। फॉर एग्जांपल कैन, शुड, मे, माइट, मस्ट, आ बधा आपणा શું છે? સહાયકારક ક્રિયાપદ છે, મોડલ વર્બ્સ છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કેન જોઈ ગયા હતા, કેન એટલે કરી શકે છે। હવે આજે આપણે શુડ વિશે માહિતી મેળવીશું। ટેક્સ્ટ બુક માં એક્ટિવિટી 6 શુડ, S H O U L D, શુલ્ડ વાંચતા નહીં વિદ્યાર્થી મિત્રો, બીકોઝ L સાયલેન્ટ ઉચ્ચાર છે। અને શું વંચાય? શુડ, SHOULD, શુડ। શુડ એટલે સલાહ કે સૂચન દર્શાવવા માટે શુડ વપરાય છે। તો ચાલો લેટ્સ સ્ટાર્ટ રીડ ધ ડાયલોગ કેરફુલી। તમારે પણ મારી સાથે સાથે રીડિંગ કરવાનું છે। જાનકી સેઝ, અંકલ આઈ ડુ નોટ ફીલ વેલ ટુડે, અંકલ આજે મને સારું નથી લાગી રહ્યું। અંકલ સેઝ, ઓ યુ શુડ ગો ટુ બેડ, અરે તો તારે તો સુવા જવું જોઈએ, બેડ પર જવું જોઈએ। આઈ વિલ કોલ અ ડોક્ટર, હું ડોક્ટરને બોલાવીશ। જાનકી સેઝ, અંકલ કેન આઈ વોચ અ ફિલ્મ ઓન ટીવી પ્લીઝ, અંકલ શું હું ફિલ્મ જોઈ શકું છું ટીવી પર? અંકલ સેઝ, નો યુ શુડ નોટ વોચ ટીવી, ના તારે ટીવી જોવાની જરૂર નથી, યુ શુડ ટેક રેસ્ટ, તારે શાની જરૂર છે? રેસ્ટ, આરામ કરવાની જરૂર છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે વાંચ્યું તો તમને સમજ પડી હશે કે જાનકીની તબિયત સારી નથી તો અંકલ તેને સલાહ આપે છે, શુડ ગો। જુઓ આ જે ગો છે તે આપણું મેઇન વર્બ છે, મુખ્ય ક્રિયાપદ છે, જ્યારે શુડ સહાયકારક ક્રિયાપદ છે। શુડ ગો, તારે જવું જોઈએ, ક્યાં? બેડ પર, આરામ કરવા માટે તારે જવું જોઈએ। એને સલાહ આપે છે કે તારી તબિયત નથી સારી તો તારે આરામ કરવો જોઈએ, સમજ પડી? અહીંયા પણ જો શુડ નોટ વોચ, કે તારે ટીવી જોવાની જરૂર નથી, તારે શું? શુડ ટેક રેસ્ટ, તારે આરામ કરવાની જરૂર છે, સમજ પડી વિદ્યાર્થી મિત્રો? શુડ ક્યારે વપરાય? જ્યારે આપણે કોઈને સલાહ કે સૂચન આપીએ ત્યારે। તો ચાલો એના બીજા એક્ઝામ્પલ જોઈએ। નાવ ગીવ યોર સજેશન ટુ વિકાસ ફોર ધી સિચ્યુએશન, જો સજેશન એટલે કે સલાહ આપવી। એક્ઝામ્પલ, વિકાસ ઇઝ ઇલ, ઇલ એટલે માંદગી, વિકાસ માંદો છે, હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ, તો તેને સ્કૂલ જવું જોઈએ, તે સ્કૂલ જઈ રહ્યો છે, તો આપણે એને શું સલાહ આપીશું? યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ, તારે સ્કૂલ શાળાએ જવાની જરૂર નથી, તારે શાળાએ જવું જોઈએ નહીં, યુ શુડ ગો ટુ અ ડોક્ટર, તારે ક્યાં જવું જોઈએ? ડોક્ટર પાસે જવું જોઈએ, સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ચાલો ફર્સ્ટ, વિકાસ ઇઝ કટિંગ અ ટ્રી, વિકાસ વૃક્ષ કાપી રહ્યો છે, યુ આર વોચિંગ હિમ, તમે તેને જોઈ રહ્યા છો। હવે એ વૃક્ષ કાપી રહ્યો છે તો આપણે એને સલાહ આપીશું ને, શું આપીશું? કે તારે વૃક્ષ કાપવું જોઈએ નહીં, યુ શુડ નોટ કટ ધ ટ્રીઝ, તારે વૃક્ષ કાપવું જોઈએ નહીં, યુ શુડ સેવ ટ્રીઝ, તારે વૃક્ષો બચાવવા જોઈએ। જુઓ અહીંયા સલાહ છે, સૂચન કરેલું છે, આ તો સૂચન છે કે તારે વૃક્ષો નહીં કાપવા જોઈએ, તારે વૃક્ષોને બચાવવા જોઈએ। જો વિદ્યાર્થી મિત્રો, મુખ્ય ક્રિયાપદની સાથે જ સહાયકારક ક્રિયાપદ આવે છે, તમે અહીંયા પણ જોઈ શકો છો, શુડ ગો ને શુડ સેવ, મુખ્ય ક્રિયાપદ આપણું જે મેઇન વર્બ છે તેની સાથે જ શુડ લાગશે। સેકન્ડ જોઈએ, વિકાસ ઇઝ ક્રોસિંગ ધ સિગ્નલ, વિકાસ સિગ્નલ પાર કરી રહ્યો છે, ધ રેડ લાઇટ ઇઝ ઓન, લાલ લાઇટ ચાલુ છે,
तो જ્યારે લાલ લાઈટ ચાલુ હોય તો આપણે જતા રહે ના આપણે ત્યાં થોભી જઈએ. તો અહીંયા આપણે એને શું સૂચન કરીશું, સજેશન આપીશું, યુ શુડ નોટ જમ્પ ધ રેડ સિગ્નલ, તારે લાલ સિગ્નલ પાર કરવું જોઈએ નહીં. યુ શુડ વેઇટ ધેર, તારે ત્યાં રાહ જોવી જોઈએ. થર્ડ છે વિકાસ ઇઝ વીક, વિકાસ નબળો છે, કમજોર છે. હી ડઝ નોટ ઇટ ફ્રૂટ્સ, તે ફળો ખાતો નથી. તો એને આપણે શું સલાહ આપીશું, યુ શુડ નોટ ઇટ ફાસ્ટ ફૂડ, તારે જંક ફૂડ, બહારના ખાદ્ય પદાર્થ ફાસ્ટ ફૂડ ખાવા જોઈએ નહીં. યુ શુડ ઇટ ફ્રૂટ્સ, તારે શું ખાવા જોઈએ, ફળો ખાવા જોઈએ. જો અહીંયા પણ ઇટ આપણું મેઇન વર્બ છે અને એની સાથે જ શુડ સહાયકારક ક્રિયાપદ લાગેલું છે. ફોર્થ છે વિકાસ હેઝ ટુ પેન્સિલ્સ, વિકાસ પાસે બે પેન્સિલો છે. હિઝ ફ્રેન્ડ હેઝ નો પેન્સિલ, તેના મિત્ર પાસે પેન્સિલ નથી. તો આપણે અહીંયા શું આપીશું, શુડ ગીવ, ગીવ એટલે આપવું. યુ શુડ ગીવ અ પેન્સિલ ટુ યોર ફ્રેન્ડ, તારે તારા મિત્રને પેન્સિલ આપવી જોઈએ. એન્ડ ધ લાસ્ટ ફિફ્થ, વિકાસ ઇઝ વોકિંગ સ્લોલી, વિકાસ ધીમે ધીમે જઈ રહ્યો, ચાલી રહ્યો છે. આ આઈએનજી વાળા તમને યાદ આવે છે વિદ્યાર્થી મિત્રો, કયો ટેન્સ છે, પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાનકાળ. ઇઝ વોકિંગ ચાલુ વર્તમાનકાળ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હિઝ સ્કૂલ બેલ રેંગ, તેની સ્કૂલનો ઘંટ વાગી ગયો. તો એમણે શું સજેશન કરીશું, યુ શુડ નોટ વોક સ્લોલી, તારે ધીમે ચાલવું જોઈએ નહીં. યુ શુડ વોક ફાસ્ટ, તારે ઝડપથી ચાલવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, શુડ કોને કહેવાય તમને ખબર પડી, શુડ એટલે સલાહ કે સૂચન દર્શાવવા માટે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ મોડલ વર્બ એટલે કે નેક્સ્ટ સહાયકારક ક્રિયાપદ જોઈશું. તમારે આ અંગ્રેજી નોટબુકમાં સારા અક્ષરે આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ લખવાની રહેશે. થેન્ક યુ.